તમને બધી ખબર પડી જશે બરાબર ચોરસ છે હવે આપણે ખબર પડી ગઈ કે ચોરસ માટે આપણે કામ કરવાનું છે તો આપણે પહેલા ક્ષેત્રફળ શોધવું છે આપણે લંબાઈ હોવી જોઈએ તો આપણે કઈ લંબાઈ તો છે નહીં આપણે શું આપ્યું છે પરિમિતિ આપી છે બરાબર પરિમિતિ આપી છે તો એ કેટલી આપી છે 320 મીટર તો આની આપણે લખીએ કે ચોરસની પરિમિતિ ચોરસની પરિમિતિ બરાબર શું થશે 4 ગુણ્યા લંબાઈ તો આપણને લંબાઈ મળી જશે આ સૂત્ર ઉપરથી તો 320 બરાબર 4 ગુણ્યા લંબાઈ તો લંબાઈ મારે બાજુ રાખવી હોય તો 320 થઈ ગઈ ઈ સાઈડ રે આ ગુણાકારમાં છે આ ક્યાં જાય ભાગાકારમાં તો 8 4 32 બરાબર 8 4 32 અને બીજું લાગી જાય એટલે 80 મીટર તો લંબાઈ શું થાય 80 મીટર થાય હવે 80 × 4 કરો તો 332 આવે 320 આવે બરાબર તો હવે લંબાઈ મળી ગઈ તો આપણને મળી જશે તો ચોરસ ભાગનું ક્ષેત્રફળ ચોરસ ભાગનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે એસી નો વર્ગ 88 મીટર થશે 64 અને 2 મીટર લાગી જાય શું થશે મીટર સ્ક્વેર અથવા ચોરસ મીટર બરાબર તો એનું શું થયું ક્ષેત્રફળ તો આમ લખી નાખવાનું પછી કે આન્સર આપણો શું છે બરાબર કે આમ ચોરસ ભાગો